મિત્રો ધોરણ 11 અર્થશાસ્ત્રમાં આપણે પાઠ 3 માંગનો નિયમ બરાબર આપણે ગયા લેક્ચરમાં આકૃતિ સાથે જોયેલો માંગ એટલે શું બરાબર એ પણ આપણે એના આગળના લેક્ચરમાં માંગનો નિયમ મેં તમને કીધું વસ્તુની કિંમત ઘટે તો માંગનું શું થાય છે વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમત વધે તો માંગનું શું થાય છે સંકોચન થાય છે માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે વ્યસ્ત સંબંધ છે બરાબર હવે આપણે અવેજી અસર અને આવક અસરની સમજૂતી કરાવી છે હવે આવક અસર કે છે કે ગ્રાહકના નાણાકીય ગ્રાહકની નાણાકીય આવક કેવી છે સ્થિર છે દર મહિને આપણને જે મળે છે એ જ મળવાનું છે એટલે આપણે નોકરી કરતા હોય તો આપણને જે પગાર ફિક્સ છે દર મહિને બરાબર વર્ષ સુધી આપણે નક્કી કરેલો એ પ્રમાણે આપણને સ્થિર છે જો એમાં વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહકની ખરીદ શક્તિમાં શું વધારો થાય વસ્તુની કિંમત ઘટે તો ગ્રાહકની ખરીદ શક્તિ શું થવાની ઓટોમેટિક વધવાની છે અને કિંમત ઘટી રહે લોકો વસ્તુ લેવા શું છે તો વધશે ગ્રાહકની વાસ્તવિક આવક શું થઈ વધે છે દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈશું તો તમને વધારે ખ્યાલ આવશે કે ગ્રાહક દૂધની ખરીદી માટે 50 ખર્ચવા તૈયાર છે હવે દૂધની પ્રતિ લીટર કિંમત 50 છે તો ગ્રાહક માત્ર 1 લીટર દૂધની ખરીદી કરી શકે દૂધ મોંઘું છે અત્યારે આપણે જોઈએ જ છે 28 રૂપિયા છે લીટર બરાબર એટલે અરે 28 રૂપિયા 500 એમએલ છે એટલે 56 રૂપિયા તમે જો કે લીટર થયું હવે એટલે 1 લીટર દૂધની ખરીદી કરી શકે છે પરંતુ જો દૂધની લીટરની કિંમત 10 રૂપિયા ઘટી ગઈ તો ખરીદ શક્તિમાં શું થશે વધારો થશે બરાબર 56 ના 46 થઈ ગયા તો લોકો શું છે 1 લીટરની જગ્યાએ શું કરશે 2 લીટર લઈ લેશે લેશે અથવા 1.5 લીટર લેશે એટલે લીટર દૂધની ખરીદી શું છે 5 લીટર દૂધની ખરીદી કરી શકાય એટલે કિંમત ઘટતા ગ્રાહકની ખરીદ શક્તિ શું થઈ આમાં એટલું જ કહેવા માંગે છે કે કિંમત જો ઘટે કિંમત ઘટતા ગ્રાહકની ખરીદ શક્તિ શું થાય વધે વધે છે ગ્રાહકની ખરીદ શક્તિ શું થઈ વધી બરાબર જેથી માંગ વધે છે તેને આવક કહેવાય ખરીદ શક્તિ વધે એટલે શું છે માંગ વધે છે તેને શું આવક હશે આવક અસર કહેવામાં આવે છે કિંમત ઘટતા ગ્રાહકની ખરીદ શક્તિમાં શું થયો વધારો થયો એટલે એને શું કહેવાય છે માંગ વધી અને આવક અસર કહેવાય છે બરાબર કેટલીક વસ્તુની બાબતમાં જોઈએ કે આવક અસર નકારાત્મક પણ હોય છે હલકું અનાજ જેની કિંમત ઘટવા જતાં માંગમાં ઘટાડો થાય એનું ઉદાહરણ લેવાની જરૂર નથી એના પછી જોઈએ અવેજી અસર અવેજી અસરમાં શું કહે છે આપણને કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તે એક સમાન એવી અવેજી સરખામણીની વસ્તુ શું બને છે સસ્તી બને છે ગ્રાહક અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગ શું કરે છે વધારે છે એને અવેજી અસર કહેવાય છે ગ્રાહક અવેજી વસ્તુની માંગ ઘટાડીને અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગ વધારે તેને એક્ઝામ્પલ હમણાં આપી એટલે ખબર પડશે અવેજી અસર કરે દાખલા તરીકે સાદુ પેન્ટ અને જીન્સ પેન્ટ આ બંને પેન્ટની અવેજી વસ્તુ જે કે જો સાદા પેન્ટની કિંમત ઘટે તો જીન્સ પેન્ટની કિંમત શું છે સ્થિર રહે છે અને જો બંને પેન્ટ વચ્ચેની કિંમત સરખામણી કરતા સાદી પેન્ટ સસ્તી લાગે છે હવે આપણે આ ચોપડી રીતે નહીં જોતું આપણે આપણી રીતે એક્ઝામ્પલ બનાવીએ ભાઈ સાદુ પેન્ટ છે અને જીન્સ પેન્ટ છે હવે સાદા પેન્ટની કિંમત 400 રૂપિયા છે જીન્સ પેન્ટની કિંમત કેટલી છે 600 રૂપિયા છે તો ગ્રાહક અવેજી વસ્તુની માંગ શું કરે ઘટાડે છે સાદું કરતા જીન્સ કરતા શું કહે છે કે સારું લેવું મૂળ વસ્તુ જે છે એટલે પહેલાં સાદા પેન્ટ જ ચાલતા હતા જીન્સ તો પછી આવ્યા એટલે મૂળ વસ્તુની માંગમાં એ શું કરશે વધારે થશે અને સાદું પેન્ટ શું છે પહેરવામાં કમ્ફર્ટેબલ જીન્સ પેન્ટમાં થોડી તકલીફ રહે એટલે લોકો મૂળ વસ્તુની માંગમાં શું કરશે વધારો થશે પહેલા દિવસે અવેજી અસર પણ દુકાનમાં તમે જાઓ છો તો અવેજી એટલે શું ઓપ્શનલ આપેલું છે સાદું લેવું કે જીન્સ લેવું બંનેમાંથી એક
दुकानदार ने तो बे વેચવાના જ છે એ કહેશે કે તમે દેવ લઈ લો પણ આપણે આપણે નક્કી કરવું કે આપણે કયું લેવું એટલે સાદું પેન્ટ લેવું કે જીન્સ પેન્ટ લેવું એ ઓપ્શનલ છે અવેજી કહેવાય એટલે આપણે આપણા મૂળ વસ્તુની માંગમાં શું વધારો કરે એટલે એને અવેજી અસર કહેવાય છે પણ માંગના નિયમના અપવાદો જોઈએ આગળનો મુદ્દો માંગના નિયમના અપવાદો આપણ પૂછાય એવો સવાલ માંગના નિયમના અપવાદો માંગના નિયમ એટલે પહેલો મુદ્દો છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ સેલું છે એક બે વાર વાંચશો ને તો આવડી જાય પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ સોના ચાંદી પ્રતિષ્ઠા મૂલ્ય એટલે તમારું માન સન્માન બતાવે બરાબર સોના ચાંદીના ઘરેણા પછી મોંઘી મોંઘી ગાડીઓ પછી મોંઘા મોબાઈલ આ ખૂબ જ મોંઘી અને પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ છે બરાબર તો માંગનો નિયમ અહીંયા કેમ કહે છે કે આ સાચો નથી સાચો પડતો પણ નથી આ પ્રકારની વસ્તુઓ વ્યક્તિની ખાલી પ્રતિષ્ઠા વધારે છે ત્યાં આગળ ખાલી માન સન્માન વધારે છે કોઈ આ મોટી ગાડી લઈને નીકળ્યો છે મોંઘો મોબાઈલ લઈને નીકળ્યો છે સોના ચાંદી પહેરીને નીકળ્યો છે ઘણા લોકો દેવ છે ને દેખાવ દેખાડો કરવાનો એમ ધનવાન વર્ગના લોકો વસ્તુની કિંમત જેમ ઊંચી તેમ પ્રતિષ્ઠા મૂલ્ય વધારે આ બધું કોણ જે પૈસાદાર લોકો છે ધનિક લોકો છે પ્રતિષ્ઠા એમની વધારે આનાથી વધે છે એવું એમને લાગે છે બરાબર તેઓ માનતા હોવાથી વસ્તુની કિંમત જેટલી ઊંચી હશે તેટલી વસ્તુની માંગ ઘટાડવાને બદલે શું કરે છે વધારે છે હવે એનાથી વિરુદ્ધ વસ્તુની કિંમત ઊંચી હોય તો પ્રતિષ્ઠા મૂલ્ય ઓછું હોવાનું માનીને ધનિકો વસ્તુની માંગ શું કરે છે પૈસાદાર લોકો કે ભાઈ આટલી નાની વસ્તુ ના લેવાય આટલી નાની ગાડી ના લેવાય આટલો નાનો મોબાઈલ ના લેવાય પ્રતિષ્ઠા પ્રમાણે જો લેવું પડે ને બરાબર ધનિકો આવી વસ્તુની માંગને શું છે ઘટાડે છે એટલે આ બાબતને માંગના નિયમ વડે સમજાવી શકાતી નથી એટલે આમાં માંગનો નિયમ સાબિત થતો નથી અપવાદમાં આવે છે બરાબર અત્યંત સસ્તી વસ્તુ એના પછી અત્યંત સસ્તી વસ્તુમાં શું કહે છે મીઠું સામાન્ય રૂપિયાઓમાં મળે દિવાસળી ટાંકણી સમાચાર પત્ર વગેરેની માંગ પાછળ ગ્રાહકની આવકનો ખૂબ નાનો ભાગ ખર્ચાય છે દિવાસળી તમે લેવા જાવ 50 પૈસાની હવે રૂપિયો થી બરાબર આવી વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થવા છતાં ગ્રાહકના વસ્તુ પાછળના કુલ ખર્ચમાં કોઈ વિશેષ ફેરફાર થતો નથી મીઠું એ સામાન્ય છે બરાબર નાનામાં નાનો માણસ ખરીદી શકે તો આવી વસ્તુની માંગ પર ગ્રાહકની કોઈ મોટી અસર પડતી નથી ટાંકણી તમે લેવો તો સ્ટેપલર પિન લેવા જાવ ને તો એ ઘટતા ગ્રાહકોની માંગના વિશેષ પ્રમાણમાં વધારતો નથી એટલે આ બધી કેવું છે સ્થિર રહે છે આ બધી કેવી છે સસ્તી વસ્તુ સ્થિર છે આના ભાવ વધે કે ઘટે કોઈ ગ્રાહકને કોઈ ફેર ના પડે કારણ કે બહુ વધવાના જ નહીં સામાન્ય 50 પૈસાના બીજા 50 પૈસા વધારે ટાંકણી સ્ટેપલર પિન છે દિવાસળી છે મીઠું છે આ બધી અત્યંત સસ્તી વસ્તુ છે એટલે ગ્રાહકના માંગમાં કોઈ ફેરફાર કરતો નથી એટલે આ નિયમ પણ એમ કહેવાય કે અપવાદ જ છે હવે જે ત્રીજો આવે છે હલકા પ્રકારની વસ્તુ આ પરીક્ષામાં પૂછાયો છે હલકા પ્રકારની વસ્તુ અર્થશાસ્ત્રમાં શું કહેવાય ગિફન તમારી ચોપડીમાં છે ગિફન વસ્તુ બરાબર નિમ્ન ગુણવત્તાની વસ્તુ કહેવાય બરાબર હવે એમાં કહે છે કે આ ખ્યાલ સર રોબર્ટ ગિફને આપ્યો અર્થશાસ્ત્રીનો રોબર્ટ ગિફન એણે આ હલકા પ્રકારની વસ્તુઓનો વિકસાવ્યો છે ઘઉંની સરખામણીમાં જુવાર શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી આવી ઉતરતી કક્ષાની વસ્તુને હલકા પ્રકારની વસ્તુ કહેવાય છે ચોખ્ખો ઘી ખાઓ અને ડાલડા ઘી ખાઓ ભેર છે ઘણો ભેર છે ડાલડા ઘી નિમ્ન પ્રકારની વસ્તુમાં આવે ચોખ્ખો ઘી ઉચ્ચ પ્રકારની આવે ઘઉં ખાઓ અને જુવાર ખાઓ એમાં બંનેમાં ભેર છે છે ઘઉં આપણે રેગ્યુલર યુઝમાં લઈએ છીએ જુવાર આપણે નિમ્ન પ્રકારનું
જે ગરીબ લોકો છે એ જુવાર અથવા બાજરીનો ઉપયોગ કરે છે. બરાબર. આ બધી વસ્તુઓને શું કહેવાય? હલકા પ્રકારની વસ્તુ કહેવાય. ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુની સરખામણીમાં હવે કેવી હોય? સસ્તી હોય છે. ડાલડા ઘી સસ્તું હોય ને આપણે ચોખ્ખું ઘી કેવું હોય? મોંઘું હોય. એનો ભાવ વધારે હોય. ઘઉંનો ભાવ વધારે, જુવારનો ભાવ ઓછો. બરાબર. જેથી ગરીબ વર્ગ આવી વસ્તુઓની વપરાશ વધુ પ્રમાણમાં કરે છે. નિમ્ન પ્રકારની એટલે એ લોકોને કામ નહીં છે. જુવાર એ લોકો ખાય છે, બાજરી ખાય છે, મકાઈ ખાય છે, જ્યારે આપણે ઘઉં અને ચોખાનો વધારે ઉપયોગ કરીએ છીએ. આપણે ઉચ્ચ કક્ષાની વસ્તુઓ થોડી વધારે ખાઈએ છીએ. જુવારની કિંમત કરતાં ગરીબ વર્ગની વાસ્તવિક આવક શું થવાની? વધવાની છે. બરાબર. ગરીબ વર્ગ જુવારની સરખામણીમાં ઘઉંની ખરીદી કરવા પ્રેરાય છે. ઘઉં અને જુવાર જો બંનેમાં બહુ ફેર ના હોય તો ગરીબ વર્ગ શું કરશે? ઘઉં ખરીદશે. જુવારની કિંમત ઘટી હોવા છતાં જુવારની માંગ વધવાને બદલે શું થઈ જાય? ઘટે છે. હવે આમાં એટલું જ કહેવા માંગે છે કે નિમ્ન આપણે ગુણવત્તાવાળી વસ્તુઓ છે. બરાબર. ઘઉં અત્યારે 2 કિલો 2 રૂપિયા કિલો આપે સરકાર. બરાબર. અને જુવાર 1 રૂપિયા આપે. તો ગરીબ વર્ગને શું છે કે હવે કંઈ બહુ એટલી બધી ભાવમાં ડિફરન્સ નથી એટલે શું કરશે? ઘઉં જ ખરીદશે. એટલે જુવારની કિંમત જો ઘટી છે તો પણ જુવારની માંગ વધવાને બદલે શું થાય છે? ઘટે છે. કે પેલું સારું મળે છે ને જુવારમાં તો બધું એ હોય, બહુ એટલું બધું ખોરાકમાં લેવાય નહીં. એટલે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ કહેવાય છે. ગ્રાહકોની પસંદગી અપવાદ હોય છે. ગ્રાહકોની પસંદગીમાં શું કહે છે? ગ્રાહક જ્યારે કોઈ ચોક્કસ પ્રકારની વસ્તુઓ માટે પોતાની ધારણાઓ બાંધી લે છે તો ગ્રાહકોને આવા વલણોને કારણે વસ્તુની કિંમત વધતી હોવા છતાં માંગ ઘટાડતો અથવા વસ્તુની કિંમત ઘટતી હોવા છતાં વસ્તુની માંગ વધારતો. ટૂથપેસ્ટ છે, જૂતાઓ છે. બજારમાં જાઓ તો ઘણી બધી કંપનીઓ છે ટૂથપેસ્ટમાં. બૂટ ખરીદવા જાવ તો પણ ઘણી બધી કંપનીઓ છે બજારમાં. પણ ગ્રાહકો કઈ વસ્તુ પર પસંદગી ઉતારે છે એ એમની પર. એ પોતાની ધારણાઓ બાંધી લે છે કે મારે આ જ વસ્તુ ખરીદી છે, આ જ કંપનીની વસ્તુ ખરીદી છે. બરાબર. અને પસંદગી એની પર જ ઉતારશે. હવે મોટાભાગના લોકો શું છે? બ્રાન્ડ તરફ પડ્યા છે. કંપનીની વસ્તુ ખરીદી. બરાબર. ધારણા બધી પસંદગી એની એ હોય. એટલે ગ્રાહકોના વલણને કારણે વસ્તુની કિંમત વધતી હોવા છતાં પણ માંગ ઘટાડતો. ભલે પૈસા વધારે આપી દઈશું પણ કંપનીની જ વસ્તુ કરી. બરાબર. એટલે આ ગ્રાહકોની પસંદગી છે. એટલે 4 મુદ્દા છે આમાં. માગણા નિયમના અપવાદો, કરતી સામૂહ્ય ધરાવતી વસ્તુ, અત્યંત સસ્તી વસ્તુઓ, હલકા પ્રકારની વસ્તુ અને ગીપર વસ્તુ નામ કહેવાય, 2 માર્કમાં પૂછાય, અને ગ્રાહકોની પસંદગી. બરાબર. હવે આપણે આગળ બીજું જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે માંગનું વિસ્તરણ અને સંકોચન એના જે સમજૂતી મેળવીશું.